नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोय सव्वसाहूणम, एषो पंच नमुक्कारो सव्व पावप्पणासनो, मंगलाणम च सव्वेसिम पठमम होई मंगलम। मंगलम भगवान वीरो, मंगलम गौतम प्रभु, मंगलम स्थूली भद्राद्या, जैन धर्मोस्तु मंगलम। अज्ञानतिमिरांधानां ज्ञानांजन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सो आपनो विषय छे श्री कर्मस्तव एटले के कर्मग्रंथ बीजो। परम पूज्य आचार्य भगवान श्री देवेंद्र सुरीश्वरजी महाराजा साहेब द्वारा विरचित आ बीजा कर्मग्रंथनी अंदर ए जोशु के केटला कर्मोनो बंध उदय उदीर्णा ने सत्ता कया गुण स्थानके होई शके छे ते एमांथी आपनो बंध अधिकार लास्ट टाइम कम्प्लीट थई गयो हतो अने एने हवे आपने बाहट करवानो छे। नंबर ओघे 120 वगैरे जे आपणे जोयो हतो ते रीते पछी कया गुण स्थानके कया कर्मनो बंध विच्छेद थाय, कयानो अबंध थाय એ બાયહાટ કરવાનું અને સાથે એના હિસાબે એ પણ કોઈ પૂછે તો આપણે આવવું જોઈએ કે છઠ્ઠા ગુણ સ્થાન કે કઈ કઈ નામકર્મની પ્રકૃતિઓનો બંધ થતો હોય છે પોસિબલ આ રીતે। આ તો ટેબલની અંદર શું છે કયા કયા બંધ વિચ્છેદ થાય છે અબંધ થાય છે તે છે અને એનાથી ઓપોઝિટ બીજો કોઈ પૂછે આમ કે કયા ગુણ સ્થાન કે કયા કર્મનો બંધ હોય છે પોસિબલ તો એ પણ આવડવું જોઈએ। ત્યાં સુધી આપ બધાને બાયહાટ કરવાનું છે ઓકે। તો આ રીતે આપણે બંધ અધિકાર જોયો આખો અને હવે આજે આપણે ઉદય અધિકાર જોવાના છે। તો ઉદય એટલે છે શું? પહેલા તો આપણે ગાથા છે આની ઉદયની તે નેક્સ્ટ વીક લેશું, આજે આના અર્થો જોઈ લઈએ છીએ। તો ઉદય એટલે શું છે? આમાં બે ટાઈપના ઉદય હોઈ શકે છે। કેવા કેવા? એક તો હોય છે વિપાકોદય। વિપાકોદય એટલે કે જે કર્મ પ્રકૃતિ જ્યારે ઉદયમાં હોય ત્યારે પોતાનું સ્વ ફળ બતાવતો હોય તેને તેનો વિપાકોદય કહેવાય। એટલે તેનું ફળ આત્માને અનુભવાય ત્યારે તેને તેનો વિપાકોદય કહેવાય। અને સેકન્ડ છે પ્રદેશોદય। તો પ્રદેશોદય એટલે તે કર્મ પ્રકૃતિનો જ્યારે પ્રદેશોદય હોય તો ત્યારે તે પોતાના સ્વ ફળ બતાવતો નહીં હોય, આત્માને તેવો ટાઈપનો ફળ અનુભવાતો નહીં હોય ત્યારે તેને કહેવાય કે તે કર્મ પ્રકૃતિનો પ્રદેશોદય છે। તો હમણાં ઉદય અધિકારની અંદર આપણે જે જોવાના છીએ તે શું છે, પ્રદેશોદય કે વિપાકોદય? તો તે વિપાકોદય આપણે જોવાના છીએ ઉદય દ્વારની અંદર કે ઉદય અધિકારની અંદર, બધું એ જ છે વિપાકોદય એ અહીંયા ગ્રહણ કરવાનું। અને બીજું ઉદીર્ણા એટલે છે શું? તો એ માટે આગળ આપણે જે ભણી ગયા છીએ તેના ફોટોઝ હમણાં આપણે જોઈએ તો રિકલેક્ટ થઈ જશે। નિષેક રચના ને એ બધું આપણે જોયું હતું કઈ રીતે શું હોય છે, તો તેમાં આ એક સેમ્પલ છે, એક્ઝામ્પલ છે। આપણે શાયબ શમિક સંયુક્ત વિશે આવો ફોટો જોયેલો હતો તો તેમાં નિષેક એટલે છે શું તે હમણાં રિફ્રેશ થઈ જશે। નિષેક એટલે શું છે? આવા ટાઈપના કર્મના ગોઠવણો, કર્મ દલીકો જે છે તે આત્મા ઉપર ચોંટેલા છે અને તેની અમુક અમુક ટાઈપની ગોઠવણો કે કઈ રીતે ગોઠવણ, તો ફલાણા ફલાણા સમયે એટલે કે આ સમયે આટલો ગ્રુપ છે તે ઉદયમાં આવશે, પછી નેક્સ્ટ સમયે આટલો ગ્રુપ છે તે ઉદયમાં આવશે, અહીંયા આ રીતની જે ગોઠવણો છે ગ્રુપ્સમાં આ આ સમયે આ આ ગ્રુપ તે ઉદયમાં આવવાનો છે, આ આ દલિકોનો ગ્રુપ, તો આને બધાને શું કહેવાય? આ છે એક નિષેક, પછી નેક્સ્ટ સમયે જે ઉદયમાં આવશે તે છે નેક્સ્ટ નિષેક, પછી નેક્સ્ટ સમયે જે ઉદયમાં આવવા માટે ગોઠવાયેલ છે તે નેક્સ્ટ નિષેક છે। આ રીતના જે ગ્રુપ્સ છે ને કે જે આવતા આવતા સમયે ઉદયમાં આવવા માટે તૈયાર બેઠા છે તે બધાને તે નિષેક કહેવાય, એ આપણે આગળ જોયેલું હતું। હવે બીજું ઉદય આવલિકા એટલે કે જે ઉદય સમય છે, ઉદય સમય એટલે શું? હમણાં કરન્ટલી જે સમયની અંદર કર્મદલિકો રહેલા છે તે પર્ટિક્યુલર સમયના કર્મદલિકો જે હમણાં ભોગવાઈ રહ્યા છે તે સમયને કહેવાય ઉદય સમય। કારણ આપણે ઉદય શું જોયું, જે પણ કર્મદલિકો અહીંયા ઉદયમાં આવી રહ્યા છે પોતાનો ફળ બતાવીને ખરી રહ્યા છે અથવા તો નિર્જરી રહ્યા છે તે સમયની અંદર કે જે હમણાં ઉદયમાં છે તે પર્ટિક્યુલર સમયને હમણાં ઉદય સમય કહેવાય છે અને
તે ઉદય સમયથી કરીને એ કાવલિકા પર્યંતનું જે પોર્શન છે અથવા તો ટાઈમ ડ્યુરેશન છે, તેટલા ટાઈમ ડ્યુરેશનને શું કહ્યું કે તે ઉદય આવલિકા છે એ જોયું. અને અહીંયા આપણે જે જોઈ રહ્યા છીએ કે એક એવો રિપ્રેઝન્ટેશન છે અમુક ટાઈપનો કે જેની અંદર આવા આવા નિષેકો આપણે ડ્રો કરીને બતાવે છે. આમ આમ જે છે તે એમાં પણ આ જે બ્લેક કલરના છે તે બધા શું છે, કર્મદલિકો, આપણને હવે તે ખ્યાલ છે. અને બીજું એવું શું છે, શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે સમયે જે કર્મ બંધાય છે તે સમયે તેના ચાર એવા ટર્મ્સ ફિક્સ થઈ જાય છે. કયા કયા? તો ચાર પ્રકારે બંધાય છે, પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. એ ચાર જે છે ફેક્ટર્સ તે કર્મના નક્કી થઈ જાય છે બંધના સમય. અને ત્યારે તેની જે સ્થિતિ નક્કી થાય છે, જેટલા પણ પ્રમાણની નક્કી થાય તેના હિસાબે તેનો અબાધાકાળ નક્કી થઈ જાય છે બંધના સમયમાં જ. એ આપણે આગળ જોયું છે કયા કર્મનો કેટલો ઉત્કૃષ્ટ સ્થિતિ હોય. મૌન્ય કર્મની 70 કોળાકોળી સાગરોપમ, નામ કર્મની 20 કોળાકોળી સાગરોપમ, જ્ઞાનવાણીય દર્શનાવાણીય એઓની 30 કોળાકોળી સાગરોપમ એ આપણે આગળ જોયું હતું. હવે એના હિસાબે જે જેટલા સ્થિતિવાળા કર્મ બંધાય એના ઉપરથી એવું પણ નક્કી થાય છે કે જેટલા કોળાકોળી સાગરોપમની સ્થિતિવાળો તે બંધાયો તેટલા 100 વર્ષ પછી તે ઉદયમાં આવશે, એવું આપણે જોયું હતું આગળ. તો જ્યારે આ બંધ થતું હોય ત્યારે જ અબાધા કાળ પણ ફિક્સ થઈ જાય છે, કારણ તે ટાઈમે સ્થિતિ પણ નક્કી થાય છે અને સ્થિતિ ઉપરથી અબાધા કાળ નક્કી થઈ ગયું. એના હિસાબે ઉદય સમયથી કરીને જેટલા પણ પ્રમાણનું તેનો અબાધા કાળ નક્કી થઈ ગયો છે તેની સ્થિતિ ઉપરથી, તો તેટલા પ્રમાણનો ભાગ સમજો કે આટલો, આટલા પ્રમાણનો તેનો અબાધા કાળ છે. અને સમજો કે આ કેટલું છે, 1000 વર્ષ હશે આટલું, એક્ઝામ્પલ છે આમ જ. તો એટલું અબાધા કાળ નક્કી થઈ ગયો આ પર્ટિક્યુલર કર્મની સ્થિતિના હિસાબે એના ઉપરથી, તો એટલા પ્રમાણ પ્રોપોર્શન છોડીને તેના કર્મદલિકો અહીંયા ગ્રીનમાં ડ્રો કરીને બતાવું છું તો આપણને ખબર પડે. અહીંયા આગળ ઉપર ગોઠવાય આ રીતે, અને ગોઠવાય એટલે એ બીજા વર્ષમાં શું કહેવાય કે તેની નિષેક રચના થાય આ રીતે. એ થઈ ગયું. અને એ પણ કઈ રીતે ગોઠવાય, તો જેમ તેમ નહીં પણ ગોપુચ્છાકારે ગોઠવાય, એટલે કે સૌથી અહીંયા જે ઠેકાણે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અબાધા કાળ એન્ડ થઈ ગયું અને અહીંયાથી તેનો ગોઠવણી સ્ટાર્ટ થઈ અને ઉપર સમજો કે આટલા પ્રમાણ સુધી છે અહીંયા સુધી, તો તેઓ એમને આમ રેક્ટેંગલમાં નહીં ગોઠવાય. એટલે આટલા રેક્ટેંગલ શા માટે કહીએ છીએ, કારણ રેક્ટેંગલ શું દર્શાવે છે કે તે સેમ નંબરના છે કર્મદલિકો, અહીંયા જેટલા છે એટલા જ સેમ અહીંયા છે. એવા ટાઈપનો સેમ નંબરના આપણે ગોઠવણી કરીએ તો રેક્ટેંગલ ફોર્મ થાય, પણ અહીંયા કેવું કહ્યું છે કે રેક્ટેંગ્યુલર ફોર્મ નહીં થાય તે ઠેકાણે જે પણ કર્મદલિકો ગોઠવાય છે ત્યાં. પણ કેવું થાય, તો ગોપુચ્છાકારે તે ગોઠવણ થતી હોય. અને એ પણ આ જે ગોઠવણ થાય છે તે એકચ્યુઅલી આ રીતના ટાવર હોય આત્મા ઉપર એવું નથી, પણ આ સમજવા માટે આ બધા ફોટોઝ આપણે જોઈ રહ્યા છીએ. તો અહીંયા સૌથી પહેલા અબાધા કાળ એનું કમ્પ્લીટ થાય અને અબાધા કાળના કન્ઝિક્યુટિવ સમયે ઘણા બધા કર્મદલિકો ગોઠવાય, પછી નેક્સ્ટ સમય એનાથી ઓછા, પછી નેક્સ્ટ સમય એનાથી હજી ઓછા, પછી નેક્સ્ટ સમય એના કરતા ઓછા, એના નેક્સ્ટ સમય એના કરતા ઓછા, આ રીતે ઓછા 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 પ્રમાણની અંદર તે આમ આમ કરીને આમ ગોઠવાતા જાય, આમ આટલા પ્રમાણમાં. આ એક્ઝામ્પલ છે માત્ર આટલા પ્રમાણ. તો આ રીતે તે ગોઠવાતા જાય આમ આમ કરીને એક જ સાથે. એના હિસાબે આવું ટાઈપનું જે ફોર્મ થયો છે આ ગ્રીન કલરનું, આટલા પ્રમાણના અંદર જે કર્મદલિકો છે એના સમૂહ દ્વારા જે ફિગર ફોર્મ થયો છે તે આકારને શું કહેવાય, ગોપુચ્છ આકાર કહેવાય. કારણ ગોપુચ્છ કેવી હોય, તો તેનો સ્ટાર્ટિંગનો ભાગ છે ત્યાં જાડી હોય અને પછી તે પતલી પતલી થતી જાય એવી હોય છે ગોપુચ્છ. ગોપુચ્છ એટલે ગાયનો પૂંછડો, તે એવું હોય છે. તો એ જ રીતે અહીંયા પણ શું છે, અબાધા કાળ એન્ડ થયો અને આ ઠેકાણે તેની ગોઠવણી સ્ટાર્ટ થઈ ત્યાં સૌથી વધારે કર્મદલિકો, પછી ઓછા 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 એમ હોય. અને બીજું
ઓછા કર્મ દૈલિકોની સાથે બીજું શું છે? સામાન્યથી એમ કહ્યું છે કે જે ઠેકાણે આ સ્થાને તેનો જે રસ છે તે મંદ હોય છે અને જેમ જેમ આગળ આગળ વધતા જઈએ, અહીંયા જેમ જેમ આમ આમ જતા જઈએ અથવા તો જોતા જઈએ આમ આમ, તેમ તેમ તે વધારે વધારે રસવાળા હોય. એટલે એક રીતે જો કહેવામાં આવે તો અહીંયા સૌથી વધારે રસવાળા હોય કર્મદલિકો, અને અહીંયા કમ્પેરેટિવલી સૌથી ઓછા રસવાળા હોય એમ પણ કહી શકાય. તો આ રીતે થતી હોય છે એની ગોઠવણ. પછી જ્યારે આનો અબાધા કાળ કમ્પ્લીટ થઈ જશે ત્યારે આ પોતે જો એનું કોઈ સંક્રમણ નહીં કરેલું હોય, એટલે સંક્રમણ એટલે ટ્રાન્સફોર્મેશન, બીજા કોઈ કર્મના સ્વરૂપે આને જો ટ્રાન્સફોર્મ નહીં કર્યું હોય તો આ જે પર્ટિક્યુલર કર્મ છે તે જ્યારે એનો અબાધા કાળ કમ્પ્લીટ થઈ જશે અને ઉદય સમયે આ સ્થાને પહોંચી જશે, ત્યારથી એક એક નિષેક ઉદયમાં આવતો જશે અને એક એક નિષેકની અંદર જેટલા પણ કર્મદલિકો છે તે ઉદયમાં આવતા 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 પછી પોતપોતાના ફળ તે બતાવતા જશે, જેમ જેમ ઉદયમાં આવતા જશે તેમ તેમ. અને આ કર્મદલિકો જે જે પ્રમાણે નિષેકમાં ગોઠવાયેલા છે તે તે પ્રમાણે જે જે નિષેક ઉદયમાં આવતો જશે ઉદયમાં આવતો જશે તેમ તેમ તેની નિષેક રચનાને મુજબ ક્રમશઃ એક એક સમયે એક એક નિષેકમાં રહેલા કર્મદલિકો ભોગવાઈને નાશ પામતા જશે. અને નાશ પામ્યો એટલે શું? તે એક્ઝિસ્ટન્સ એનો કમ્પ્લીટલી આ દુનિયામાંથી જ નીકળી ગયો એને નાશ નહીં સમજવાનું, પણ શું સમજવાનું કે આત્માની સાથે તેનો જે જોડાણ કે બંધારણ હતું, જે ચોંટાયેલું હતું, તેનો તે બાંધો કે બોન્ડ છે તે તૂટી ગયો, એનો બોન્ડ કે તેનો બાંધો હતો તે નાશ પામ્યો. એટલે કર્મદલિક જે અહીંયા હતું ચોંટેલું આત્મા ઉપર તે હવે છૂટો થઈને કારમણ વરઘડાની જેમ વાતાવરણમાં હવે ફરવા લાગશે. એને કહેવાય છે કે તે આત્મા ઉપરથી નિર્જરી ગયો કે તે નાશ પામાયો અથવા તેનો નાશ થઈ ગયો. ઓકે, ક્વેશ્ચન છે કે બંધ ઉદય એન્ડ ઉદીર્ણા વિલ બી 22 એન્ડ સત્તા વિલ બી 148, રાઈટ? તો એમાં કેવું છે, બંધ છે 120 એ આપણે જોયું, અને ઉદય અને ઉદીર્ણા 122 ની હોઈ શકે છે, એટલે 122 કર્મ પ્રકૃતિઓની એ, અને સત્તા 148 ની એ આપણે આગળ પછી જોશું 148 શા માટે, અને ઉદય ઉદીર્ણા પણ 122 શા માટે હમણાં આપણે જોવાના છીએ. ઓકે, તો આ રીતે તે કર્મદલિકો ભોગવાઈને નાશ પામતા જાય છે, અને જે સમયમાં કર્મદલિકો ભોગવાઈ રહ્યા હોય તો તે સમયને શું કહેવાય? તે સમયને ઉદય સમય કહેવાય. એટલે કે વર્તમાન સમય છે જે પણ, વર્તમાન એટલે જે વર્તી રહ્યો છે, જે ચાલુ છે તેને વર્તમાન કહેવાય. તો તે સમયને ઉદય સમય કહેવાય, અને તે સમયમાં ભોગવાઈ રહેલા કર્મદલિકો તે ઉદય સમયને પ્રાપ્ત કર્મદલિકો કહેવાય, અને ઉદય સમયની ઉપરના નિષેકમાં રહેલા જે પણ કર્મદલિકો છે આ બધા તે કર્મદલિકોને ઉદય સમયને અપ્રાપ્ત એવા કર્મદલિકો કહેવાય. એ આપણે ઉદય જોયું હમણાં. હવે બીજું શું છે? હવે અહીંયા પાછું આવી જઈએ. અહીંયા ઉદયાવલિકાની અંદર જે કર્મદલિકો હજી નથી હમણાં, પણ જે ફ્યુચરમાં ઉદયમાં આવશે એવા જે પડ્યા છે અહીંયા, કે જેમની નિષેક રચના આ બાજુ થયેલી છે, અહીંયા એક્ઝિસ્ટન્સ છે તેમનું, તેવા કર્મદલિકોને જો આત્મા પોતાના પ્રયત્ન વિશેષથી શું કરે, જબરદસ્તીથી પરાણે અહીંયાથી ખેંચીને તેને ભોગવવા માટે અહીંયા ઉદયાવલિકામાં નાખી દે જો આત્મા તેને, તો આ જે કાર્ય તેણે કર્યું અહીંયાથી ખેંચીને, અહીંયાથી એટલે અહીંયા આ બાજુ જે ગોઠવાયેલો હતા કર્મદલિકો તેને ખેંચીને અહીંયાથી અહીંયા ઉદયાવલિકામાં નાખી દીધું, તો તેને આ પ્રયત્નને આ કાર્યને ઉદીર્ણા કહેવાય છે. ઓકે, આ આપણે સમજ્યા. હવે આપણે જોઈએ કે ઉદય અને ઉદીર્ણા કેટલા કર્મનો થઈ શકે છે તે. તો આ ટેબલની અંદર આપણે શું જોઈ શકીએ છીએ, કયા કયા મૂળ કર્મ પ્રકૃતિઓ છે તે, અને તેમના કેટલા ઉત્તર ભેદો ઉદયમાં હોઈ શકે, અને તે કેટલા ઉત્તર ભેદોની ઉદીર્ણા થઈ શકે છે તે કર્મની તે આમાં છે. હવે આની અંદર આપણે આગળ બંધ જોયું હતું 120 કર્મનું, એ કઈ રીતે હતો આપને હવે યાદ હશે. તેમાં કેવું હતું, 15 બંધન અને 5 સંઘાતન
તે નામ કર્મની પ્રકૃતિઓ છે, કેટલી થઈ જાય ટોટલ? 15 + 5 થઈ જાય 20, એ અને પછી વર્ણાદિ 20, એટલે 5 વર્ણ 2 ગંધ રસ 5 અને 8 સ્પર્શ, એ ટોટલ 20. ટોટલ કેટલા થઈ ગયા? 15 બંધન + 5 સંઘાતન + વર્ણાદિ 20, આ થઈ ગયા ટોટલ 40. અને આ બધાને માઇનસ કરી લેવાનું નામકર્મની 103 પ્રકૃતિઓમાંથી, એ -40 કરી લેવાનું. પછી વર્ણાદિ 20 છે એમાંથી એક એક માત્ર રિપ્રેઝન્ટેશનલ પર્પઝ માટે એક એક લેવાનું, એટલે કે એક વર્ણ, એક ગંધ, એક રસ, એક સ્પર્શ, આ રીતે 4. તો ટોટલ કેટલા થઈ જાય આપણી પાસે? 67 થઈ જાય. નામકર્મની પ્રકૃતિ 103 - 40 = 63 + 4 કરીએ તો = 67, આટલા થઈ ગયા. તો આ થઈ ગઈ નામકર્મની પ્રકૃતિ 67. બાકીના તો બધા એ છે, પણ હવે બીજું એક અહીંયા મોહનીય કર્મ છે. તે મોહનીય કર્મ આપણે બંધ જ્યારે જોઈ રહ્યા હતા એની અંદર દર્શન મોહનીય કર્મ 3 છે, સંકેત મોહની, મિશ્ર મોહનીય અને મિથ્યાત મોહનીય. એમાંથી સંકેત મોહનીય અને મિશ્ર મોહનીય એ બેને માઇનસ કરી લીધા હતા અને મોહનીય કર્મ બંધમાં માત્ર 26 લીધા હતા. પણ અહીંયા ઉદયમાં બધી 28 કર્મ પ્રકૃતિઓ મોહનીયની ઉદયમાં આવી શકે છે, એના માટે 28 પૂરીપૂરી અહીંયા લીધી છે. અને નામ કર્મની માત્ર અહીંયા આપણે જોઈ, કેટલી આગળ આપણે બંધ માટે માઇનસ કરી હતી એટલી જ સેમ અહીંયા માઇનસ થયેલી છે આમાંથી. અને આ બધાનું આપણે ટોટલ કરી લઈએ તો 122 આવી જાય. એટલે માત્ર અહીંયા ફેર કોની અંદર થયું છે? માત્ર નામકર્મની અંદર ફેર થયું છે. અને જો બંધની સાથે કમ્પેર કરીએ તો બંધમાં 120 હતું, એનાથી આમાં શું જુદું છે, ડિફરન્સ શું છે? તો માત્ર મૌનીય કર્મ. એટલે બંધમાં 120 હતી, તો અહીંયા 120 + 2 દર્શન મૌનીય, સંકેત મૌની અને મિશ્ર મૌની, એ બે એડ કરીને 122. એટલી ઉદયમાં અને ઉદીર્ણામાં હોઈ શકે છે. ઓકે, હવે એક એક કરીને આપણે જોતા જઈએ કે ઓઘમાં આપણે હમણાં જોયું એ રીતે ઓઘ એટલે શું છે. હવે પાછું આ બધાને હવે ખ્યાલમાં આવી ગયું છે ઓઘ એટલે શું. કોઈ પણ ગુણ સ્થાનકે ટોટલ કેટલી કર્મ પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે તે છે ઓઘ. અને એમાં પણ પર્ટિક્યુલર આ ગુણ સ્થાનકને વિશે નથી અથવા તો આને વિશે નથી, પણ બધા જ ગુણ સ્થાનકોનો સરવાળો કરી લઈએ અને તે અનકોમન એવી કર્મ પ્રકૃતિઓના નામો લઈએ તો તે ટોટલ કેટલી થઈ જાય ઉદયમાં પોસિબલ? તો 122, તેનાથી ઓછી નહીં કે વધારે પણ નહીં. અને આ પણ બધા જ જીવોને આશ્રયીને છે, કોઈ પણ એક જ જીવને આશ્રયીને નથી. ચારે ચાર ગતિના જીવો કોઈ પણ ગુણસ્થાનકે વર્તતા હોય તો ત્યારે તેમના વિશે કેટલી કર્મ પ્રકૃતિઓ ઉદયમાં હોઈ શકે તો તે આટલી 122 એવું સમજવું, એને કહેવાય છે ઓઘ. પછી ફર્સ્ટ ગુણસ્થાનકે આપણે આવીએ તો પહેલા ગુણસ્થાનકનું નામ શું છે? મિથ્યાત્વ ગુણસ્થાનક. અને મિથ્યાત્વ તે કેવું છે? આગળ આપણે બંધમાં જોયું હતું, બંધમાં કેવું હતું? મિથ્યાત્વે આપણે 3 કર્મ પ્રકૃતિઓ માઇનસ કરતા હતા, એ પણ માઇનસ કેવું હતું? અબંધ હતું. પણ અહીંયા આપણે ઉદય જોઈ રહ્યા છીએ, એની અંદર મિથ્યાત્વ ગુણસ્થાનકે અબંધ હતું જે 3 કર્મ પ્રકૃતિઓનો, તે સેમનું અહીંયા અનુદય છે. એટલે જીન નામ અને આહારક દ્વિક એ ત્રણે ત્રણ અહીંયા કોમન છે. કોમન એટલે કઈ રીતે? પ્રીવિયસ બંધ અધિકાર જોયું હતું એની જેવી જ રીતે અહીંયા તેઓ મિથ્યાત્વ ગુણસ્થાનકે અબંધમાં ત્યાં હતી, અહીંયા અનુદયમાં છે. અને અહીંયા અનુદય ને ઉદય વિચ્છેદ એટલે એ પહેલા કહી લઈએ પછી આગળ વધી. તો ઉદય વિચ્છેદ એટલે શું? જે જે ગુણસ્થાનકે જે જે કર્મ પ્રકૃતિનો ઉદય વિચ્છેદ કયો તે કર્મ પ્રકૃતિ તે પર્ટિક્યુલર ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકે ઉદયમાં નહીં આવશે તેને કહેવાય તેનો ઉદય વિચ્છેદ થયો. અને અનુદય એટલે શું? તો અનુદય એટલે જે ગુણસ્થાનકે જે પણ કર્મ પ્રકૃતિનો અનુદય કયો તે પર્ટિક્યુલર ગુણસ્થાનકે તે કર્મ પ્રકૃતિનો ઉદય નહીં હોય, પણ એનાથી આગળના કોઈ ગુણસ્થાનકે તેનો ઉદય થવાનો પોસિબિલિટી હોય છે તેના માટે હમણાં એટ પ્રેઝન્ટ આ ગુણસ્થાનકે તેનું અનુદય કહ્યું. એ બંને પણ કેવા છે? આપણે બંધ વિચ્છેદ અને
અબંધ જોયો તો એ જ રીતે આ પણ છે ઉદય વિચ્છેદ અને અનુદય. ઓકે, તો અહીંયા હવે સ્ટાર્ટ કરીએ. મિથ્યાત્વ ફર્સ્ટ ગુણ સ્થાનકે શું છે? તો ટોટલ પાંચ કર્મ પ્રકૃતિઓનો અનુદય છે. એટલે આ પાંચ કર્મ પ્રકૃતિઓ મિથ્યાત્વ ગુણ સ્થાનકે ઉદયમાં નહીં હશે, પણ આગળના કોઈ ગુણ સ્થાનકે તેમનો ઉદય થશે એવી છે આ પાંચ કર્મ પ્રકૃતિઓ. તે કઈ કઈ છે? તો તેમાં સૌથી પહેલા આ કેવું છે, મિથ્યાત્વ ગુણ સ્થાનક છે. અને મિથ્યાત્વ માટે શું કહ્યું કે તે ઠેકાણે મિથ્યાત્વી અવસ્થામાં મિથ્યાત્વ મૌન્ય કર્મ તે ઉદયમાં હોય છે. અને દર્શન મૌન્ય ત્રણ છે, સંકેત મૌન્ય, મિશ્ર મૌન્ય, મિથ્યાત્વ મૌન્ય. આ ત્રણ કેવા છે, ઉદયમાં હોય તો ત્રણે ભેગા ઉદયમાં નહીં હોય. અને હમણાં ઉદય એટલે આપણો રસોદયની જ વાત થઈ રહી છે, રસોદય કે વિપાકોદયની, અહીંયા આખા ઉદય અધિકારની અંદર. તો દર્શન મૌન્ય ત્રણ છે, કયા, સંકેત મૌન્ય, મિશ્ર મૌન્ય અને મિથ્યાત્વ મૌન્ય. આ ત્રણ દર્શન મૌન્ય છે. એ ત્રણ કેવા છે, તો એકી સાથે ત્રણે ઉદયમાં નહીં હોય, એકી સાથે બે પણ ઉદયમાં નહીં હોય આ ત્રણે માંથી, પણ હોય તો કોઈ ત્રણે માંથી એક જ ઉદયમાં હોઈ શકે એવું છે. તો મિથ્યાત્વ ગુણ સ્થાનક તેને પ્રાપ્ત કરેલો ક્યારે કહેવાય કોઈ પણ જીવ, તો જ્યારે તે મિથ્યાત્વી અવસ્થામાં હોય ત્યારે. અને હવે તે મિથ્યાત્વી અવસ્થામાં કયા કર્મને કારણે હોય છે, તો મિથ્યાત્વ મૌન્ય કર્મના કારણે હોય છે. મિથ્યાત્વ મૌન્ય કર્મનો વિપાકોદય હોય એટલે કે તેનો ઉદય હોય ત્યારે જ તે મિથ્યાત્વી અવસ્થામાં હોય. એટલે બીજા વર્ષમાં જો પહેલા એવા મિથ્યાત્વ ગુણસ્થાનકે કોઈ જીવ હોય તો કમ્પલસરી તે જીવના માટે મિથ્યાત્વ મૌન્ય કર્મનો ઉદય હોય જ એવું જ છે. અને હમણાં આપણે જોયા મુજબ દર્શન મૌન્ય ત્રણ માંથી કોઈ એક જ ઉદયમાં હોઈ શકે એટ અ ટાઈમ. એમ પણ કેવું છે, ત્રણે ઉદયમાં હોય ત્રણે માંથી કોઈ ના કોઈ એવું પણ જરૂરી નથી, પણ હોય જો કોઈ એક ઉદયમાં તો એક જ હોય, બે નહીં હોય ત્રણે નહીં હોય. તો અહીંયા મિથ્યાત્વ મૌન્ય ઉદયમાં છે. તો મિશ્ર મૌન્ય અને સંકેત મૌન્ય એ બંનેનો અહીંયા ઉદય વિચ્છેદ નહીં થશે, પણ શું થશે, અનુદય થશે. કારણ કે તે આગળના ગુણસ્થાનકમાં ઉદયમાં આવવાની છે તે બંને પ્રકૃતિઓ, તે માટે એ રીતે આપણે જોયું મિશ્ર મૌન્ય અને સંકેત મૌન્ય એ બેનો અહીંયા અનુદય. પછી આહારક દ્વિક, તો આહારક દ્વિક એટલે શું છે, આહારક દ્વિક એટલે કે આહારક શરીર નામકર્મ અને આહારક અંગોપાંગ નામકર્મ એ બે. તો એ બંનેનો ઉદય કોને હોઈ શકે, જે મહાત્મા એવા હોય, ચૌદ પૂર્વધર એવા સાધુ ભગવંતો કે જે કેવા હોય, જેમની પાસે આહારક લબ્ધિ હોય, આમર્ષ ઔષધિ વગેરે લબ્ધિ હોય, તેમના માટે એવું કહ્યું છે કે તેઓ આહારક શરીર બનાવી શકે. અને તે આહારક શરીર જ્યારે બનાવેલું હોય તો ત્યારે શું કહેવાય કે તે આહારક શરીર નામકર્મ, આહારક અંગોપાંગ નામકર્મ, તેનો ઉદય થયેલો. તો તે હવે ચૌદ પૂર્વધર એવા સાધુ ભગવંત જે આહારક લબ્ધિધારી હોય તો તે કયા ગુણસ્થાનકે હોઈ શકે, તો અહીંયા અહીંયા નહીં હોય, પણ ક્યાં હોય, છઠ્ઠા ગુણસ્થાનકે થી ઉપર હોય. કારણ કે તે સર્વવિરતીધર છે, અને સર્વવિરતિ ક્યાંથી આવે છે, તો છઠ્ઠેથી આવે છે. એટલે છઠ્ઠે હોય, સાતમે વગેરે હોય આગળ. એટલે એના હિસાબે આપણે હમણાં શું સમજ્યા કે આહારક દ્વિક છે તેનો જો ઉદય હોય તો પહેલાથી પાંચમા ગુણસ્થાનક સુધી તેનો ઉદય નહીં હોઈ શકે. કારણ કોણ બનાવી શકે છે આહારક શરીર, તો છઠ્ઠા ગુણસ્થાનક અને એનાથી ઉપરવાળા, કે આપણે હમણાં જોઈશું શું શું હોઈ શકે છે. પણ હમણાં આપણી વાત ચાલુ છે કે અહીંયા નીચેવાળા જે છે આટલા 1 થી 5 તે ઠેકાણે એનું ઉદય નહીં હોઈ શકે આહારક દ્વિકનો. પછી આપણે લગભગ આગળ જોયું છે કે જ્યારે કોઈ પણ મુનિ ભગવંતો હોય તેઓ વૈક્રિય શરીરની રચના કરે અથવા તો આહારક શરીરની રચના કરે તો ત્યારે તેમના માટે કેવી અવસ્થા કહી છે, તો પ્રમાદી અવસ્થા કહી છે, પ્રમત્ત દશા કહી છે. એનો મિનિંગ શું થયો કે જે સર્વવિરતીધર એવા સાધુ ભગવંત પણ હોય, જો ચૌદ પૂર્વધર જેમની પાસે આહારક લબ્ધિ છે, તો તેઓ પણ આહારક શરીરની રચના ક્યારે કરશે, તેનું સ્ટાર્ટ ક્યારે કરશે બનાવવાનું, તો છઠ્ઠા ગુણસ્થાનકે કરશે, પ્રમત્ત અવસ્થામાં કરશે. અને એ પણ આપણે આગળ જોયું હતું કે આહારક શરીર તે શા માટે બનાવાય છે, તો મહાવેદ ક્ષેત્રની અંદર વિચરી રહેલા એવા તીર્થંકર ભગવંતો, કેવલ્યાની ભગવંતો, તેમની પાસે જઈને તીર્થંકર ભગવંતોના દર્શન વંદન વગેરે કરવા માટે, કોઈક ડાઉટ સોલ્વ કરવા માટે તે ઠેકાણે તેઓ જતા હોય આહારક શરીર
બનાવીને આરક શરીર ત્યાં મોકલતા હોય, પોતાના આત્મ પ્રદેશો તેમાં નાખીને, તો એવું જે પ્રવૃત્તિ અથવા તો એવી જે ઈચ્છા થાય તે ઠેકાણે જવાની, તેને પણ પ્રમત્ત દશાની અંદર કહ્યું છે. એટલે શરીર બનાવ્યું અને તે ઠેકાણે મોકલવા માટે ઈચ્છા થઈ, એ બધું પ્રમત્ત અવસ્થામાં થઈ શકે એના માટે અહીંયા આહારક શરીર પ્લસ આહારક અંગોપાંગ નામ કર્મ એ બંનેનો ઉદય છઠ્ઠા ગુણસ્થાનકે થઈ શકે છે તેના માટે, અને અહીંયા 1 થી 5 સુધી તેનો ઉદય નથી પોસિબલ તેના માટે અહીંયા મિથ્યા તો એવા પહેલા ગુણસ્થાનકે તેનો અનુદય કહ્યો છે. એટલે અહીંયા તે ઉદયમાં નથી પણ આગળ ઉદયમાં આવવાનું છે તે માટે અહીંયા અનુદય એ રીતે શબ્દ પ્રયોગ કર્યો. પછી જૈન નામ કર્મ, તો જૈન નામ કર્મ એટલે તીર્થંકર નામ કર્મ, તો તીર્થંકર નામ કર્મ નો ઉદય ક્યારે થતું હોય કોઈ પણ જીવને? મનુષ્ય ભાવની અંદર, પછી જ્યારે તેઓને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે. કેવલ જ્ઞાનની પ્રાપ્તિ ક્યારે થાય અથવા કેવલ જ્ઞાન ક્યારે પ્રગટ થાય? તો 13મા ગુણસ્થાનકે પ્રગટ થાય. તો એમ કહેવાય છે કે જ્યારે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ કે કેવલ જ્ઞાન પ્રગટ્યું ને તરત જ જૈન નામ કર્મ ઉદયમાં આવી જાય. એટલે એના ઉપરથી આપણે એ સમજી શકીએ કે શું છે, 1 થી 12 ગુણસ્થાનક સુધી, એટલે 1st થી 12th સુધી જૈન નામ કર્મનો ઉદય નહીં હોય. પણ ક્યારે હોઈ શકે? 13th અને 14th ગુણસ્થાનકે માત્ર હોઈ શકે. અને અહીંયા નથી ઉદયમાં, પણ આગળના 13th 14th ગુણસ્થાનકે ઉદયમાં આવવાનું છે તે માટે અહીંયા અનુદય તરીકે તેમને નામ આપ્યું. એટલે તેના માટે અનુદય એવો શબ્દ પ્રયોગ કર્યો. એ થયું ક્લિયર? એટલે આ 5 કર્મ પ્રકૃતિઓનો અનુદય શા માટે છે તે આપણે જોયું. હવે ઉદયમાં ઓઘે 122 કર્મ પ્રકૃતિઓ, એમાંથી પહેલા ગુણસ્થાનકે 122માંથી 5 કર્મ પ્રકૃતિઓનો અનુદય, એટલે 122 - 5 કરીએ તો 117 થાય, 117. તો એના હિસાબે પહેલા ગુણસ્થાનકે 117 કર્મ પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે પોસિબલ એવું. હવે નેક્સ્ટ, જ્યારે પહેલા ગુણસ્થાનકનો અંત થઈ જાય ત્યારે બીજા ગુણસ્થાનકે કઈ કઈ કર્મ પ્રકૃતિનો ઉદય પોસિબલ હોય અને કઈ કઈ કર્મ પ્રકૃતિઓનો ઉદયમાંથી વિચ્છેદ થઈ જાય, તો એના માટે શું છે? સાસ્વદન ગુણસ્થાનક છે, અને સાસ્વદનને માટે શું કહ્યું? કોઈ પણ જીવ છે તે સાસ્વદન ગુણસ્થાનક ક્યારે પ્રાપ્ત કરી શકે અથવા તો સાસ્વદનની અવસ્થા તેની ક્યારે આવી શકે તેના આત્મામાં? તો જ્યારે તેણે આગળ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરેલ હોય, પછી તે ઉપશમ સમ્યક્ત્વનો એક સમયથી કરીને 6 અવલિકા સુધીનો ટાઈમ ડ્યુરેશન હજી બાકી હોય તેનો ઉપશમ સમકિતનો કાળ, અને ત્યારે જો અનંતાનુબંધી કશાય કોઈ ઉદયમાં આવી જાય, તો ત્યારે 1 સમયથી 6 અવલિકા સુધીનો ટાઈમ ડ્યુરેશન માટે તે આત્માને માટે સાસ્વાદની પણ કહ્યું છે. એ આપણે જાણ્યું હતું. એના હિસાબે એક તે શું થઈ જાય છે, કોઈક આત્મા છે તે ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કયા ભાવની અંદર તે કરી શકે છે? તો સંગની પર્યાપ્ત એવા પંચેન્દ્રિયોના ભાવની અંદર ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે, એ આપણે જાણ્યું. હવે તે ભાવની અંદર તે ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે અને પછી તેના ભાવ ટકે નહીં, અનંતાનુબંધી કશા ઉદયમાં આવી જાય, ત્યારે પછી તે સાસ્વાદન પણ તે સંગની પંચેન્દ્ર પર્યાપ્ત ભાવની અંદર તે પ્રાપ્ત કરી શકે છે. એ એક થયું. હવે બીજો કન્ડિશન, કે જો કોઈ એવું હોય પર્યાપ્ત એવા સંગની પંચેન્દ્રિય, તે હવે તેના પોતાના તે ભાવની અંદર આગળ તેણે હમણાં ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરેલ હોય અને પછી પોતાના ભાવ ટકાવી શક્યો નહીં અને તે સાસ્વાદન સમ્યક્ત્વી તરીકે બની ગયો અને ત્યારે તેનું મૃત્યુ થયું, તો પછી તે સ્થાનેથી હવે તે એવા કેટલાક ભાવોની અંદર આવી શકે છે. કેવા કેવા? તો બાદર હોય, પછી પર્યાપ્ત હોય એવા ભાવની અંદર આવી શકે છે. અને એમાં પણ સ્થાવરની અંદર જો તે જાય તો સ્થાવરમાં કયા કયા સ્થાવરમાં જઈ શકે? તો પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય, આ 3માં માત્ર તે જઈ શકે છે. એ થયું. અને નિગોદની અંદર નહીં જાય, એટલે સાધારણપણું તે નહીં પામે. કોઈ પણ જીવ સાસ્વાદનપણે મૃત્યુ પામે તો એના હિસાબે અહીંયા શું થઈ જાય છે?
બાદર પણ જ પામી શકે છે નેક્સ્ટ ભાવમાં સાસવદન લઈને જતું હોય એના હિસાબે અહીંયા સૂક્ષ્મત્રિક એમાંથી સૂક્ષ્મત્રિકનું મિનિંગ શું થાય છે? સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ આ ત્રણ નામ કર્મ. તો કોઈક આત્મા પોતાના ભાવમાંથી જ્યારે સાસવદન પણ લઈને જાય એટલે સાસવદન સમયે તો લઈને જાય તો ત્યારે તે કોઈ પણ સૂક્ષ્મ એકેન્દ્રિય તરીકે નહીં જન્મે અથવા તો ઉત્પન્ન નહીં થાય સૂક્ષ્મ એકેન્દ્રિય તરીકે સાસવાદન લઈને જાય તો. એ જ રીતે અપર્યાપ્ત ભાવની અંદર તે નહીં જાય સાસવાદન લઈને જતો હોય તો. એટલે એક્ઝામ્પલ સમજો કે કોઈ મનુષ્ય મૃત્યુ પામતા પહેલા તેણે ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરેલ હતી અને હમણાં સાસવાદન પણ તે છે અને સાસવાદન અવસ્થાની અંદર તે મૃત્યુ પામે છે તો હવે તે ભાવમાંથી તે કોઈ અપર્યાપ્ત એવા પૃથ્વીકાયની અંદર તે નહીં જન્મશે, અપર્યાપ્ત એવા સૂક્ષ્મ પૃથ્વીકાયની અંદર નહીં જન્મશે, પછી પર્યાપ્ત એવા સૂક્ષ્મ પૃથ્વીકાય એની અંદર પણ નહીં જન્મશે, પછી પર્યાપ્ત કે અપર્યાપ્ત એવી નિગોદ, નિગોદ એટલે સાધારણ વનસ્પતિ કહે, ભલે પર્યાપ્ત હોય અપર્યાપ્ત હોય કે સૂક્ષ્મ હોય કે બાદર હોય એવા કોઈ પણ ટાઈપના નિગોદની અંદર તે ઉત્પન્ન નહીં થાય. એના માટે અહીંયા સૂક્ષ્મ પછી અપર્યાપ્ત અને સાધારણ આ ત્રણે ત્રણ નામ કર્મ આમાંથી ડિલીટ કરી દીધા એટલે ઉદય વિચ્છેદ કરી દીધું એને. અને એ આપણે જોયું ક્યાંથી ક્યાં આવે છે તે, અને આ ભાવમાંથી નેક્સ્ટ ભાવમાં આવા આવા ભાવોમાં તે નહીં જાય તેના માટે આ ત્રણનું અહીંયા ઉદય વિચ્છેદ કરી દીધું. હવે બીજું એ પણ રીઝન છે આગળ આપણે જોયું એ પ્રમાણે, સાસવદન સમ્યક્ત્વ તે માત્ર ને માત્ર પર્યાપ્ત એવા સંઘની પંચેન્દ્રિયના ભાવની અંદર પ્રાપ્ત થઈ શકે છે. પણ જો કોઈ આત્મા સૂક્ષ્મ એકેન્દ્રિયપણાનું ભાવ તે આત્માનું ચાલુ હોય એટલે કોઈક સૂક્ષ્મ એવો પૃથ્વીકાય હોય, સૂક્ષ્મ અપકાય, સૂક્ષ્મ તેવું કાય, સૂક્ષ્મ વાવ કાય, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય એવો કોઈક હોય આત્મા, તો તે ભાવની અંદર તે ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ નહીં કરે. અને સાસવદન પણ ક્યારે આવી શકે? ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થયેલી હોય ત્યારે, તે ટાઈમની અંદર જો અનંત અનુબંધી કષાયનો ઉદય થઈ જાય તો જ પછી સાસવદન સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે તે ભાવમાં. પણ અહીંયા સૂક્ષ્મ એકેન્દ્રિયો માટે તેની મનાઈ જ છે. માત્ર ઉપશમ સમ્યક્ત્વ ક્યારે મળી શકે? કયા ભાવમાં? તો પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયના ભાવમાં. પણ સૂક્ષ્મ એકેન્દ્રિયના ભાવમાં તે પ્રાપ્ત નહીં થઈ શકે ઉપશમ સમ્યક્ત્વ. ઉપશમ જ નહીં હોય તો સાસવદન કઈ રીતે આવે? એના હિસાબે સૂક્ષ્મ નામ કર્મ તે ઉદયમાં નહીં હશે બીજા ગુણ સ્થાનકે. એ જ રીતે અપર્યાપ્ત નામ કર્મ, અપર્યાપ્ત નામ કર્મ પણ કેવું છે? જ્યારે કોઈક જીવ અપર્યાપ્ત નામ કર્મના ઉદય વાળો હોય એનો મિનિંગ શું છે? કે કોઈક આત્મા તે કોઈક ભાવમાં આવ્યો અને પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વગર જ તે મૃત્યુ પામી ગયો એને કહેવાય કે હા તે કેવું હોય? કે તે અપર્યાપ્ત નામ કર્મના ઉદય વાળો હોય. તો એવા કોઈક ભાવની અંદર ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ નહીં થાય, તેની પ્રાપ્તિ નહીં થાય તો સાસવદન સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ નહીં થાય. એના હિસાબે અપર્યાપ્ત નામ કર્મ અહીંયાથી ઉદય વિચ્છેદ કરી દીધો છે તેનું. એની સાથે સાથે અહીંયા અપર્યાપ્ત નામ કર્મ કોને કોને હોઈ શકે? તો એકેન્દ્રિય થી પંચેન્દ્રિય બધા જ ને હોઈ શકે, તિર્યંચ બધાને હોઈ શકે, પછી મનુષ્યો છે તે પણ કેવા હોઈ શકે? અપર્યાપ્ત નામ કર્મના ઉદય વાળા હોઈ શકે. પણ દેવતા ને નારકો તે ભાવની અંદર તે અપર્યાપ્ત નામ કર્મના ઉદય વાળા નહીં હોય, કારણ આપણે તે જાણીએ છીએ કે દેવતા અને નારકો કેવા હોય છે? તે ભાવ સ્વભાવથી જ તેમનું એવું હોય છે કે તે જેટલું આયુષ્ય લઈને આવ્યા હોય લાસ્ટ ભાવમાં તેટલું સંપૂર્ણપણે ભોગવે, અને બીજું છ છ પર્યાપ્તિઓ તે પૂર્ણ કમ્પ્લીટ કરતા હોય. એવો કોઈ નહીં હશે કે જે અપર્યાપ્ત એવો નારકી મળી જશે આપણને. અને એમાં પણ આમ તો પર્યાપ્તિ પણ બે ટાઈપની હોય છે, કરણ પર્યાપ્ત જીવ હોય અને લબ્ધિ પર્યાપ્ત જીવ હોય. કરણ અને લબ્ધિ શું છે તે હવે અહીંયા શોર્ટમાં કહી દઈએ. જુઓ લબ્ધિ પર્યાપ્ત એટલે શોર્ટમાં આપણે માત્ર કહીએ છીએ લબ્ધિ પર્યાપ્ત એટલે, આમ તો આ શું છે દંડકની અંદર આવી ગયેલો વિષય છે, પણ આ શું છે લબ્ધિ પર્યાપ્ત ને કરણ પર્યાપ્ત આ જે વર્ડ્સ છે તે આપણને આગળના કર્મગ્રંથમાં આવવાના છે એટલે એનાથી ફેમિલિયર જ થતા જઈએ. તો તેની અંદર લબ્ધિ પર્યાપ્ત ને કરણ પર્યાપ્ત એ શું છે? તો લબ્ધિ પર્યાપ્ત એટલે એ નામ કર્મની સાથે ડિરેક્ટલી રિલેટેડ છે, કે કોઈક આત્મા છે તે પર્યાપ્ત નામ કર્મના ઉદય વાળું હોય તો તેને લબ્ધિ પર્યાપ્તો કહેવાય. અને કરણ પર્યાપ્તો એટલે શું?
અથવા તો કરણ અપર્યાપ્ત એટલે શું? તો કરણ અપર્યાપ્ત એટલે કરન્ટલી એટ પ્રેઝન્ટ તેનો પર્યાપ્તિ કમ્પ્લીટ થઈ ગઈ છે કે હજી તે પર્યાપ્તિઓ કમ્પ્લીટ કરવાના સ્ટેજમાં છે, અથવા તો કમ્પ્લીટનું પ્રોસેસ એનું હજી ચાલુ છે, શું પર્યાપ્તિઓ હજી તે બનાવી રહ્યો છે, શું તેના જે 10 પ્રાણ છે તે હજી. તો જ્યારે તેનો વર્ક ઇન પ્રોગ્રેસ હોય, તેની પર્યાપ્તિઓ હજી પૂર્ણ નહીં થયેલી હોય સ્વયોગ્ય, ત્યારે તેને કરણ અપર્યાપ્તો કહેવાય. અને જ્યારે તે પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી લે ત્યારે તેને કરણ પર્યાપ્તો કહેવાય. આ સમજ્યા આપણે. અને બીજું, લબ્ધિ અપર્યાપ્ત અને લબ્ધિ પર્યાપ્ત એટલે શું? તો તે ડિરેક્ટલી રિલેટેડ નામકર્મ સાથે છે. એટલે જો કોઈક આત્મા અપર્યાપ્ત નામકર્મના ઉદય વાળો હોય તો તેને કહેવાય લબ્ધિ અપર્યાપ્તો, પર્યાપ્ત નામકર્મના ઉદય વાળો હોય તેને કહેવાય લબ્ધિ પર્યાપ્તો. એ આપણે જાણ્યું. અને બીજું, લબ્ધિ અપર્યાપ્ત એવો કોઈક જીવ છે તે કરણ અપર્યાપ્ત હોઈ શકે, પણ તે ક્યારે પણ કરણ પર્યાપ્તો નહીં હોઈ શકે. કે જે લબ્ધિ અપર્યાપ્ત હોય આત્મા તે ક્યારે પણ કરણ પર્યાપ્તો નહીં હોઈ શકે, પણ જે લબ્ધિ પર્યાપ્તો છે તે કરણ પર્યાપ્તો હોઈ શકે. અને જ્યારે પોતાની પર્યાપ્તિઓ પૂર્ણ કરી લે ત્યારે કરણ પર્યાપ્તો બની જાય. એ આપણે હમણાં પૂરું આપણે જોઈ લીધું શું છે કરણ પર્યાપ્ત, લબ્ધિ પર્યાપ્ત, એ બધું. ઓકે, તો દેવતા અને નારકો તે કેવા હોય છે? લબ્ધિ પર્યાપ્ત જ હોય છે. અને અપર્યાપ્ત જીવને વિશે આપણે એ એક્ઝામ્પલ જોઈ રહ્યા હતા કે જો કોઈક તિર્યંચ હોય કે કોઈક મનુષ્ય હોય તે અપર્યાપ્ત એવો ભાવ પામવાનો હોય તો તે ભાવમાં તે પ્રીવિયસ ભાવમાંથી સાસ્વાદન સમ્યક્ત્વ લઈને નહીં આવે. એટલે કોઈ જો સમજો સમોરછીમ એવો મનુષ્યનો ભાવ કરવાનો હોય તો સમોરછીમ મનુષ્યના ભાવની અંદર આવનાર આત્મા પોતાના પ્રીવિયસ ભાવમાંથી સાસ્વાદન સમ્યક્ત્વ લઈને નહીં આવે ક્યારે. એ પણ શા માટે? કારણ કે સમોરછીમ મનુષ્ય બધા કેવાય અપર્યાપ્ત જ હોય, અને તે હીન ભાવ તરીકે કહ્યું છે એક રીતે. અને તે પણ બધા સમોરછીમ મનુષ્ય કેવા હોય? અસંગની જ હોય છે. અને તે કમ્પલસરી અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામવાના છે બધા સમોરછીમ એવા મનુષ્યો. એના માટે તે ભાવમાં કોઈ જતો હોય તો ત્યાં સાસ્વાદન સમ્યક તો લઈને નહીં જાય, એટલે બીજો ગુણસ્થાનક લઈને નહીં જાય. અને બીજો ગુણસ્થાનક લઈને નહીં જાય એના હિસાબે તે બીજા ગુણસ્થાનકે તેનો ઉદય પણ નહીં હોય અપર્યાપ્ત નામ કર્મનો. એ થયું. અને બીજું, એનાથી બીજે સિચ્યુએશન કે કોઈક આત્મા છે કે એક્ઝામ્પલ આપણો સમોરછીમ મનુષ્યનું ચાલુ હતું તો એ જ આપણે કન્ટિન્યુ કરીએ કે કોઈક સમોરછીમ મનુષ્યના ભાવવાળો આત્મા છે, તે આત્મા તે ભાવની અંદર ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ નહીં કરી શકે, ઉપશમ જ નહીં હોય તો સાસ્વાદન પણ નહીં આવે. એ હવે ક્લિયર હશે બધાને. પછી નેક્સ્ટ સાધારણ. સાધારણ એટલે ડિરેક્ટલી રિલેટેડ કોની સાથે છે? સાધારણ નામ કર્મ તો નિગોદની સાથે જ છે, નિગોદની સાથે જ છે સાધારણ નામ કર્મ ડિરેક્ટલી રિલેટેડ. અને તે હવે નિગોદ ભલે પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત હોય કે સૂક્ષ્મ હોય કે બાદર હોય, કોઈ પણ ટાઈપનો નિગોદનો ભાવ, એવા ભાવની અંદર સાસ્વાદન સમ્યક્ત્વ લઈને કોઈ પણ આત્મા નહીં જાય. અને એના જ સેકન્ડ સિચ્યુએશન, કોઈ પણ નિગોદના આત્મા છે તે ક્યારે પણ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ નહીં કરે, સાસ્વાદન સમ્યક્ત્વ પણ તેના માટે જ તેમને માટે નહીં હોય. એટલે સાસ્વાદન ગુણસ્થાનકે આ ત્રણે ત્રણનો ઉદય શા માટે નથી તે આપણે હમણાં જોયું. પછી હવે આતપ નામ કર્મ. આતપ નામ કર્મ કોના માટે કહ્યું છે? તો જે સૂર્યનો વિમાન છે તેના ઉપર જડેલા એવા જે મણિઓ છે તે પણ કેવા છે? તે પૃથ્વીકાયના છે, એટલે કે સ્થાવર છે. તો તે જે છે તેમના માટે જ કહ્યું છે કે આતપ નામ કર્મનો ઉદય હોય છે તેમને. અને આ આતપ નામ કર્મ ઉદય તે ક્યારે થઈ શકે તેમને? તેમની અપર્યાપ્ત અવસ્થામાં નહીં થાય ઉદય તેનો. અપર્યાપ્ત અવસ્થા એટલે તેમનો શરીર પર્યાપ્તિ છે તે જ્યાર સુધી તેઓ કમ્પ્લીટ નહીં કરે ત્યાર સુધી આતપ નામ કર્મનો ઉદય નહીં થાય. એ એક બુકમાં એવી રીતે છે. અને બીજા હિસાબે શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તિ એ બે પૂર્ણ નહીં કરે ત્યાં સુધી આતપ નામ કર્મનો ઉદય નહીં થાય. તે સૂર્યના વિમાન ઉપર જડેલા એવા પૃથ્વીકાયના જીવો છે તેમને, એવું છે. આગળ હમણાં આજ ક્લાસની અંદર આપણે જોયું કે કોઈક આત્મા છે તે પોતાનો ઉપશમ સમ્યક્ત્વીપણાના અંદર
જ્યારે અનંતાનુબંધીનો ઉદય થઈ ગયો ત્યારે શાશ્વતન અવસ્થામાં તે મૃત્યુ પામીને પછી એકેન્દ્રિયોમાં જઈ શકે છે અને એકેન્દ્રિયોમાં પણ પૃથ્વી કાય અપકાય અને વનસ્પતિમાં જઈ શકે. એમાંથી અહીંયા આતપકોના માટે કહ્યું, પૃથ્વી કાય એવા સૂર્યના જે વિમાન છે એના ઉપર જડેલા એવા જે રત્નો છે પૃથ્વીકાયના, તેના માટે કહ્યું આતપ નામ કર્મનો ઉદય. અને તે સ્થાને કોઈ પણ આત્મા શાશ્વતન ગુણસ્થાનક લઈને જઈ શકે છે. આવું નથી કે ત્યાં સૂર્યના વિમાનના જે રત્ન છે એના પર જડેલા એ તરીકે કોઈ પણ જીવ ઉત્પન્ન નહીં થઈ શકે શાશ્વતન ગુણસ્થાનક લઈને. એવું નથી જરૂરી, ત્યાં તો તે જઈ શકે છે. તો હવે આપણને ક્વેશ્ચન થશે, જઈ શકે છે તો અહીંયા શા માટે માઇનસ કરી લીધું આતપ નામ કર્મ? તે ભાવમાં તો તેમને આતપ નામ કર્મનો ઉદય હોય છે તે સૂર્ય વિમાન ઉપર જડિત રત્નોને પૃથ્વીકાયોને, તો પછી આ શા માટે અહીંયા માઇનસ કરી દીધું? એક ઠેકાણે કહો છો કે શાશ્વતન ગુણસ્થાનક લઈને તે સ્થાને ઉત્પન્ન થઈ શકે છે, સૂર્ય વિમાન જડિત પૃથ્વીકાય તરીકે ઉત્પન્ન થઈ શકે છે, અને તે જે છે પૃથ્વીકાયો તેના માટે આતપ નામ કર્મનો ઉદય પણ છે, તો અહીંયા શા માટે એને માઇનસ કરી દીધો બીજા ગુણસ્થાનકેથી? તો તે માટે, કારણ જ્યાં સુધી આ પૃથ્વીકાય જીવો છે તે પોતાની શરીર પર્યાપ્તિ અને બીજા બુક પ્રમાણે ઇન્દ્રિય પર્યાપ્તિ એ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી તેને આતપ નામ કર્મનો ઉદય નહીં થાય. આટલું આપણે જાણ્યું. અને એની સાથે એ પણ સમજીએ કે શાશ્વતન ગુણસ્થાનક તે કેટલા ટાઈમ માટે હોઈ શકે? તો એક સમયથી છ આવલિકા સુધી માત્ર. અને પર્યાપ્તિઓ પૂર્ણ કરવા માટે તેને ટાઈમ ડ્યુરેશન કેટલું છે? અંતર મુહૂર્તનો છે. ત્યાં સુધી શાશ્વતન ગુણસ્થાનક ટકતો નથી, એટલે અહીંયાથી તે આવ્યો, અહીંયા સૂર્યના વિમાનના ઉપર જડેલા એવા પૃથ્વીકાય તરીકે તે અહીંયા ઉત્પન્ન થયો, ત્યારે તે હજી શાશ્વતન ગુણસ્થાનકને વિશે છે તે, એટલે શાશ્વતન સમ્યક્વી છે તે આત્મા, પણ હજી સુધી તેનો આતપ નામકર્મ ઉદયમાં આવ્યો નથી. આતપ નામકર્મ ઉદયમાં ક્યારે આવશે? હમણાં તે કેવો છે? આજ સમયે તે ઉત્પન્ન થયો છે એઝ અ રત્ન ત્યાં સૂર્યના વિમાન ઉપર, હમણાં ઉત્પન્ન થયો છે, ત્યારે હવે તે આહાર પર્યાપ્તિ પૂર્ણ કરશે એક સમયમાં, પછી શરીર ઇન્દ્રિય પર્યાપ્તિ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ તે પૂર્ણ કરતો જશે, એટલે તે પર્યાપ્તિ પૂર્ણ કરવાનો કાળ તેનો અહીંયાથી સ્ટાર્ટ થશે. આમ આમ કરીને એક અંતર મુહૂર્ત સુધી ચાલશે તે. એમાં હવે જ્યારે તે પર્ટિક્યુલર આત્માનો શરીર પર્યાપ્તિ અને બીજા બુક પ્રમાણે ઇન્દ્રિય પર્યાપ્તિ તે પૂર્ણ થશે, સમજો કે આ સ્થાને થઈ પૂર્ણ શરીર પર્યાપ્તિ ને ઇન્દ્રિય પર્યાપ્તિ. આમ તો શરીર પર્યાપ્તિ પહેલા થઈ જાય પછી ઇન્દ્રિય પર્યાપ્તિ થાય, તો અહીંયા સમજો કે તેની આ પર્યાપ્તિ પૂર્ણ થઈ શરીર અને અહીંયા ઇન્દ્રિય પર્યાપ્તિ. તો હવે શું કહેવાય છે? આતપ નામ કર્મ તે આ પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય પછી તે ઉદયમાં આવે, એટલે અહીંયા ઉદયમાં નહીં હોય આતપ નામ કર્મ, અહીંયા નહીં હોય, પણ આ ઠેકાણે તે ઉદયમાં આવી શકે. શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારે આ ઠેકાણે, અથવા તો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારે આ ઠેકાણે. એમાંથી જો આપણે એમ સમજીએ કે શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારે આ સ્થાને તે આતપ નામ કર્મ ઉદયમાં આવ્યો, એ આપણે હમણાં માટે સમજીએ. તો શાશ્વતન ગુણસ્થાનક કે શાશ્વતન સમ્યક્તો અહીંયાથી તો છે, શાશ્વતન સમ્યક્તો છે 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 છે, પણ તે શાશ્વતન સમ્યક્તોનો કાળ અહીંયા વચમાં જ આ ઠેકાણે ક્યાંક પૂર્ણ થઈ જાય છે. કેટલું? માત્ર એક સમયથી કરીને છ આવલિકા સુધીનું જ છે તેટલું શાશ્વતન સમ્યક્તોનું કાળ, એટલે અહીંયા સુધી શાશ્વતન સમ્યક્તો ટકી શકે નહીં. અને શાશ્વતન અહીંયા સુધી જ છે, આતપ નામકર્મ અહીંયાથી ઉદયમાં આવશે, એના માટે બંને કોઇન્સાઇડ જ નહીં થાય. એટલે શું? શાશ્વતનના કાળની અંદર આતપ નામકર્મનો ઉદય નહીં હોય, અને આતપ નામકર્મનો ઉદય થાય ત્યારે શાશ્વતન ચાલ્યો ગયો હોય, એટલે ભાવ ભલે એક જ ભાવની અંદર છે બંને સિચ્યુએશન, ભલે તે સૂર્યના વિમાનના ઉપર જડેલા એવા પૃથ્વીકાયના જીવ તરીકેનો ભાવ કોમન જ છે, તો પણ તે જ ભાવની અંદર પહેલા શું થઈ ગયું છે? અહીંયા શાશ્વતન પણ થતું, પછી તેની પર્યાપ્તિ પૂર્ણ થઈ, પછી તેનો આતપ નામકર્મ ઉદયમાં આવ્યું. ઓકે, તેના માટે એક જ સાથે અહીંયા બંને નહીં હોઈ શકે આતપ નામકર્મનો ઉદય અને શાશ્વતન સમ્યક્તો, તેના માટે અહીંયા બીજા એવા શાશ્વતન ગુણસ્થાનો કે આતપ નામકર્મનો ઉદય વિચ્છેદ કરી દીધો છે. હવે આ ક્લિયર હશે બધાને. હવે આગળ મિથ્યાત્વ મોહનીય કર્મ. આ પણ કેવું છે? મિથ્યાત્વ મોહનીય કર્મ
માત્ર ને માત્ર પહેલા ગુણસ્થાનક જ હોઈ શકે છે ઉદયમાં, પણ પહેલા ગુણસ્થાનક ને સિવાય બીજા કોઈ પણ ગુણસ્થાનકે મિથ્યાત્વ મૌનીય કર્મનો ઉદય નહીં હોય, તેના માટે પહેલા ગુણસ્થાનકને છોડ્યું અથવા તો પહેલાનો અંત થયો ત્યારે બીજા એવા સાસ્વદન સમ્યક્ત્વ પણ જે છે એની અંદર મિથ્યાત્વ મૌનીય કર્મનો ઉદય નથી. અને આપણે આગળ જોયું હતું સાસ્વદન સમ્યક્ત્વ કેવું હોય છે, દર્શન સપ્તકમાંથી કોનો ઉદય હોય છે, ત્યાં દર્શન સપ્તકમાંથી દર્શન મૌનીય કર્મ એકેનો ઉદય નથી હોતો, મિશ્ર મૌનીય નહીં હોય, મિથ્યાત્વ મૌનીય નહીં હોય અને સંકેત મૌનીયનો પણ ઉદય નહીં હોય સાસ્વદન સમ્યક્ત્વની અંદર. પણ શું હોય, દર્શન સપ્તક માંથી અનંત અનુબંધી કશાયનો ઉદય હોય છે, માત્ર દર્શન મૌનીયનો એકેનો ઉદય નહીં હોય. આગળના જે બે છે સંકેત મૌનીય અને મિશ્ર મૌનીય, આ બંને એ બંનેનો તો ઉદય વિચ્છેદ છે જ પહેલાથી, બાકીનો એક જ હતો દર્શન મૌનીય, એનો પણ અહીંયા શું ઉદયમાંથી કાઢી મૂક્યું. અને હવે આ મિથ્યાત્વ મૌનીય આગળના કોઈ પણ ગુણસ્થાન કે ઉદયમાં નથી આવવાનો, તેના માટે એનો ઉદય વિચ્છેદ અહીંયા કરી દીધો છે. એ જ રીતે આ જે છે આ બધા સૂક્ષ્મ ત્રિક એટલે કે સૂક્ષ્મ નામ કર્મ, અપર્યાપ્ત નામ કર્મ, સાધારણ નામ કર્મ, આ તપ નામ કર્મ, આ બધા કેટલા 1 2 3 4 ચાર નામ કર્મની પ્રકૃતિઓ અને આ એક મોહનીય કર્મની પ્રકૃતિ, આ પાંચ કર્મ પ્રકૃતિઓ કેવી છે, આગળના કોઈ પણ ગુણસ્થાન કે ઉદયમાં નથી આવવાની, તેના માટે ઉદય વિચ્છેદ અહીંયા તેમનું કરી દીધો. પ્લસ હવે નેક્સ્ટ નરક અનુપૂર્વી, તો નરક અનુપૂર્વી તેનો ઉદય નથી અહીંયા બીજા ગુણસ્થાનકે, પણ આગળના ગુણસ્થાનકે તે ઉદયમાં આવી શકે છે, તેના માટે તેનો અહીંયા આ સ્થાને ઉદય વિચ્છેદ નથી કર્યો નરક અનુપૂર્વીનો, પણ માત્ર અનુદય તરીકે તેને રાખ્યું છે. એ પણ હવે શા માટે, કારણ કે પહેલા તો અનુપૂર્વી નામ કર્મ તેનો ઉદય ક્યારે હોઈ શકે, તો માત્ર ને માત્ર વિગ્રહ ગતિની અંદર હોઈ શકે. વિગ્રહ ગતિ ક્યારે હોય, તો જ્યારે આત્મા ભાવ બદલતો હોય ત્યારે, જો તે રાઈટ એંગલમાં જાય આ રીતે કોઈ કાટખૂણા લે ત્યારે તેનો અનુપૂર્વી નામ કર્મનો ઉદય આવે છે વિગ્રહ ગતિની અંદર. પણ ઋજુ ગતિ કરે જ્યારે ત્યારે અનુપૂર્વી નામ કર્મનો ઉદય નહીં આવે. આ રીતે જે કાટકોણાની અંદર જો તે વિગ્રહ ગતિ કરીને આમ આમ કરીને ટ્રાવેલ કરીને નેક્સ્ટ ભાવમાં ઉત્પન્ન થાય, તો પછી વિગ્રહ ગતિની અંદર અનુપૂર્વી નામ કર્મનો ઉદય હોઈ શકે છે. એ જોયું, એના હિસાબે શું થયું કે અહીંયા નરકાનુપૂર્વી છે એના વિશે વાત ચાલી રહી છે. તો નરકાનુપૂર્વી તે ક્યારે ઉદયમાં આવી શકે, જો કોઈ જીવ હમણાં મૃત્યુ પામ્યો અને તે નરકમાં જઈ રહ્યો છે અને તે વિગ્રહ ગતિ કરે, જો આમ કરીને વિગ્રહ ગતિ કરે, તો પછી તેનું આ વિગ્રહ ગતિ જે કરી એના ટાઈમની અંદર ત્યાર સુધી ત્યાર પૂરતો નરકાનુપૂર્વીનો ઉદય હોય છે. ત્યારે ઉદય નરકમાં જતી વખતે વિગ્રહ ગતિમાં, એ આપણે જાણ્યું. હવે બીજી વાત, શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે કોઈ પણ જીવ સાસ્વાદન ગુણસ્થાનક લઈને નરકમાં ઉત્પન્ન નહીં થાય, જે રીતે અહીંયા આપણે જોયું સૂક્ષ્મપણે ઉત્પન્ન નહીં થાય, અપર્યાપ્તપણે ઉત્પન્ન નહીં થાય, નિગોદપણે ઉત્પન્ન નહીં થાય સાસ્વાદન લઈને જાય તો. એ જ રીતે નરકમાં જતું હોય કોઈ કાતમાં તો તે સાસ્વાદન સમ્યક તો લઈને નરકમાં કોઈ નહીં જાય, એના હિસાબે તે જતી વખતે આમ વિગ્રહ ગતિ કરતી વખતે અહીંયા નરકાનુપૂર્વીનો ઉદય જ્યારે હોય ત્યારે સાસ્વાદન ગુણસ્થાનકની હયાતી અહીંયા નહીં હોય. એના કારણે નરકાનુપૂર્વી તેને બતાવ્યું કે અનુદય, તેના માટે કહ્યું કે એક નરકાનુપૂર્વી છે તેનું અનુદય સાસ્વાદન ગુણસ્થાનકે. ઓકે, આટલા સુધી આપણે જાણ્યું. હવે એના હિસાબે 117 હતી મિથ્યાત્વે ઉદયમાં, એમાંથી પાંચ કર્મ પ્રકૃતિ સૂક્ષ્મત્રિક અને આતપ અને મિથ્યાત્વ. સૂક્ષ્મત્રિકમાં પણ સૂક્ષ્મ અપર્યાપ્ત અને સાધારણ આ ત્રણ નામ કર્મ, પછી આતપ નામ કર્મ અને મિથ્યાત્વ મૌનીય કર્મ આદર્શન મૌનીય, તે આટલી ટોટલ પાંચ કર્મ પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થયો. એટલે 117 માંથી -5 કરીએ તો 112 થઈ જાય, અને હજી એક નરક અનુપૂર્વી તેનો અનુદય કરી દેવામાં આવે એટલે 112 - 1 થઈ જાય 111, 111 એટલી કર્મ પ્રકૃતિઓનો ઉદય બીજા એવા સાસ્વદન ગુણસ્થાનકે પોસિબલ છે.
ઓકે, આટલા સુધી આપણે જાણ્યું અને હવે આજના માટે આપણો ટાઈમ થયો છે. આપણે ગાથા જે છે આના રિલેટેડ તે નેક્સ્ટ ક્લાસમાં જોશું, અને હવે આપ જે પણ જોઈ રહ્યા છો તેના જે નિયમ છે કે રૂલ્સ છે, જેમ કે એક્ઝામ્પલ આ કે નરક અનુપૂર્વી, એના માટે આપણે શું જોયું કે કોઈ પણ જીવ સાસ્વદન ગુણ સ્થાનક લઈને નરકમાં નહીં જાય, એવા જે નિયમો છે તે મેન આ બધા નિયમ યાદ રાખવાના, બાયહાટ રાખવાના. આપ બધાને છઠ્ઠા કર્મગ્રંથ સુધી અને આગળ પણ આપ અભ્યાસ કરતા રહેશો, મને એવું ખાતરી છે. આપ બધા ઘણું આગળ અભ્યાસ કરવાના છો, કમપરડી વગેરે ઘણું બધું આપ ભણવાના છો, એના હિસાબે તે સ્થાને ત્રીજા ચોથા વગેરે જે કર્મગ્રંથો છે આગળના આપના અભ્યાસમાં, તે બધાની અંદર આ નિયમો યુઝમાં આવવાના છે. વારે તહેવારે તે બધા નિયમો આપને બાયહાટ હોવા જ જરૂરી છે, એટલે બાયહાટ કરી લેવાનું અને એકદમ ધ્યાનપૂર્વક સાંભળવાનું, અટેન્ડ કરવાનું અને આગળ વધવાનું. ઓકે, અને હા, બીજું બંધનો આપણે જોયું છે તે હવે આપ બધાને એ બાયહાટ કરી લેવાના છે. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ પ્રણામ. બધા સાતમાં રહેજો, જિનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.